गुड मॉर्निंग मित्रों, आज आपने टीवाईडीए सेम 5 માં આવતું પેપર સ્થાપના ભરા એકાંકી સંગ્રહને ધ્યાનમાં રાખીને આપણે તેમાંના એક એકાંકીની સંવાદ સજ્જતા ઉપર આપણે ચર્ચા કરીશું જેનું નામ છે કડલા. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ ઉમાશંકર જોશી એ ગ્રામ્ય જીવનની ચેતનાને રજૂ કરતા મહત્વના એકાંકીકાર છે. એમની પાસેથી આપણને જે સ્થાપના ભરા અને હવેલી જેવા એકાંકી સંગ્રહ પ્રાપ્ત થાય છે, એ એકાંકી સંગ્રહનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એમના એકાંકીઓમાં ગ્રામ્ય જીવનની જે સામાજિક વિષયવસ્તુ છે, એ સામાજિક વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને આખા એકાંકીઓ લખાયેલા છે એમ આપણે કહી શકીએ છીએ. તો કડલા નામનું જે સ્થાપના ભરા એકાંકી સંગ્રહમાં જે એકાંકી આવે છે, એ એકાંકી એ એક અંકમાં રજૂ થયું છે અને બે દ્રશ્યોમાં તે વહેંચાયેલું છે. આ ઉપરાંત ચાર પુરુષ પાત્રો અને બે સ્ત્રી પાત્રોથી આખું સામાજિક એકાંકી બની રહે છે એમ આપણે સૌ જાણીએ છીએ. અને તેથી જ રાવી પાઠક આપણે કહીએ તેમ રાવી પાઠક કહે છે કે આ એકાંકી એ ગામડાના નાણાં વ્યવહારનું ચિત્ર રજૂ કરતું એકાંકી છે. મુખ્યત્વે કરુણ એકાંકી છે, એમાં ગામડાનું વાતાવરણ છે અને એમાં પ્રશ્ન શોષણ ખોરીનો છે. તો આ કડલા નામના એકાંકીમાં જ્યારે આપણે સંવાદ કલા પર નજર કરીએ તો એ પહેલા એમાં આવતા પાત્રો કયા છે એના પર પણ ચર્ચા કરવી જરૂરી બની રહે છે. તો મુખ્યત્વે આપણે આગળ કહ્યું તેમ ચાર પુરુષ પાત્રો અને બે સ્ત્રી પાત્રોથી આખું એકાંકીનું ઘડતર થયું છે. તેમાં હેતી ઠાકરબાઈ, હેતી ઠાકરડીબાઈ છે જે આ એકાંકીનું કડલા એકાંકીનું મુખ્ય પાત્ર છે એમ આપણે કહી શકીએ છીએ. તો દલુચંદ શેઠ એક એ શેઠ કે જેને આગળ જે પેલી હેતી છે એ ભીખ માગે છે અને કંઈક અનાજ કરિયાણું લેવા માટે એ વિનંતી કરે છે, એ પાત્ર એટલે દલુચંદ શેઠ. તો વળી દલુચંદ શેઠની પત્ની, બીજી વારની પત્ની એટલે સકરી, એ પણ ખૂબ જ મહત્વનું પાત્ર બની રહે છે. તો વળી સુખદેવ નામનો જે ગામનો એક બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણનો ઉલ્લેખ પણ આ એકાંકીમાં થતો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. પખો સોની એ એક સોનીનો વ્યવસાયકાર છે અને એ પાત્રનો ઉલ્લેખ પણ અહીં જોવા મળે છે. તો સાથે સાથે હરખો નામનો જે વ્યક્તિ છે, એ હરખો પણ સોનીનો દીકરો છે. આમ ચાર પુરુષ પાત્રો અને બે સ્ત્રી પાત્રોથી આખું એકાંકી એ એક અંક અને બે દ્રશ્યમાં રજૂ થયેલું છે, જે ખૂબ જ મહત્વની બાબત બની રહે છે. તો આ કડલા એકાંકીનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ એની સંવાદ કલાને સાધીએ તો આપણને ખ્યાલ આવશે કે સામાજિક શોષણનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો બની રહે છે. ગામડામાં દલુચંદ શેઠ નામનો જે ધીરધારનો ધંધો કરનાર વાણિયો છે, એ વાણિયાના ઘરે જે આ હેતી છે, એ હેતી ઠાકરભાઈ એ ઠાકરભાઈનો પહેલેથી ત્યાં આવન જાવન છે. કંઈ પણ લેવું હોય, કંઈ પણ કરિયાણું લેવું હોય તો એ દલુચંદ શેઠ પાસેથી જાય છે. એનો પતિ જે છે એ વીરાખાંડ પાસેથી અવારનવાર ત્યાંથી શેઠ પાસેથી રૂપિયા લઈને ખેતી કરે છે, મજૂરી કામ કરે છે. અને આ રીતે પેલો દલુચંદ શેઠ એ હેતી ઠાકરભાઈનું શોષણ કરે છે એનો ઉલ્લેખ આપણને આ એકાંકીમાં જોવા મળે છે. હેતી ઠાકરભાઈના ઘરે મહેમાન આવ્યા હોવાથી, દીકરીનું આણું કરવા માટે વિવાહ આવ્યા હોવાથી, એ ઘરમાં અન્નનું એક દાણું પણ ન હોવાથી ચાર ચાર છોકરાઓ કેરીઓ ખાવા માટે રડતા હોવા છતાં પણ એમના કહી શકાય એમના મુખમાંથી કેરીઓ છીનવીને એ દલુચંદ શેઠને આપવા આવી છે. કેમ કે એ આપવાથી કદાચ અનાજનું જે કરિયાણું છે એ આ શેઠ પાસેથી મળી રહે એવી આશાથી એ આવે છે. પરંતુ દલુચંદ શેઠની પત્ની સકરી અને દલુચંદ શેઠ એને ધુતકારે છે અને અંતમાં એમની નજર પેલા કડલા પર જાય છે અને કડલા મેળવવા કોશિશ કરે છે. અને ત્યાં એ જે હેતી ઠાકરભાઈ છે, એ હેતી ઠાકરભાઈ એ પખાસોની પાસે જઈને કડલા કઢાવીને પેલા શેઠને આપે છે અને ત્યાં એકાંકી પૂરું થાય છે. અંતમાં પેલી હેતી ઠાકરભાઈ એ કડલા વગર નિરાધાર થાય છે અને બેભાન થઈને નીચે પડી જાય છે.
અને ત્યાં એકાંકીનો કરુણ અંત આવે છે એમ આપણે કહી શકીએ આમ આખું એકાંકી જો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ એકાંકીની જે સંવાદ કલા છે એ ખૂબ જ રોચક અને આકર્ષક છે એમાં જો દર્શાવવાના સંવાદો છે એ સંવાદો ખૂબ જ રસપ્રદ રીતે જોવા મળે છે જેમ કે ગામમાં જ્યારે પેલી ખેતી ઠાકરભાઈ કડલા કાઢીને શેઠને આપે છે ત્યારે એના મનમાં વિચાર આવે છે કે ગામમાં કયે પગે ચાલીને ઘર લગણ જઈશ વિવાહીએ પગમાં નહીં દીઠા હોય વાડમાં પગ ભાગી પડે તો હાશ થાય ઓ રામ મોત મોતે વેરી થયું આ સંવાદ આ સ્વગોક્તિ એ ખેતી ઠાકરભાઈનો છે તો વળી પપ્પુ સોની એક અલગ માટીનો બનેલો વ્યક્તિ છે અને એ પેલા જે દરુજન શેઠ છે એ દરુજન શેઠને જણાવે છે કે આવા ગરીબ કુરબાની આતરડી કકડાવીને તમે જ ફાયદો ખાંટતા રહો એટલે બસ કમાય છે એટલાનો તો તમારે ત્યાં ગગલો વાળે છે બાપડા તોય ધરાતા નથી ભૂત થશો ભૂત આમ આવા સંભાવે આખું એકાંકી ગળાયેલું હોય એમ આપણે જોઈ શકીએ છીએ તો વળી જે શરૂઆતના એકાંકીના જે સંવાદો છે જે સક્રી ભાવી અને જે સુખદેવ બ્રાહ્મણ છે એ મહારાજ વચ્ચેના જે સંવાદો છે એ ખૂબ જ મહત્વના સાબિત થઈ રહે છે જેમ કે સુખદેવ જણાવે છે કે એ તો આપણા ઠાકોર સાહેબ કહે છે એ જ સાચું છે ડાહીમાના દીકરાની જાત જાત જ એવી ધનવાન કે ભિખારી જણાય જ નહીં આખો અવતાર વૈદ્રુ કૃપ્યા કરે તે મહેમાનને મૂકવા જવામાં આટલી વાર છે ને કેમ હજુ ન આવ્યા કાંઈ લાગ હશે તો વળી એ વધુમાં જણાવે છે કે આ તો અમારે ફક્ત આ તો શ્રી હેતી ઠાકોરભાઈ જણાવે છે કે આ તો અમારે ફક્ત એક પીપળી વાળો આબો જ આ વખત આવેલો કાલે ગલોચન શેઠના સમાચાર આવ્યા કે ઘેર પરોણા છે એટલે એમણે મને કહ્યું કે આપણી કેરીના ક્યાંથી ભાઈ ભાઈ કે શેઠના મહેમાનના મોઢે જાય છોકરા તો ખાશે તો આખું આખું છોકરા તો આખું આખું કેરી ખાવાના છે પણ કદાચ આ દરુજન શેઠના ઘરે જે મહેમાન આવ્યા છે એ મહેમાન આ કેરી ખાય તો એ અમારું સદભાગ્ય છે એમ પેલી ઉતી ઠાકોરભાઈ જણાવે છે તો વળી તેથી એની આપવીતી જણાવે છે કે દુઃખ તો દુઃખનો તો આરો નથી બા આ ટોપલી ખાલી કરી લો ની બે મણી મકાઈ ચોખી આલો એટલે વેળા છતી ઘેર પહોંચી જાઓ છોકરા તો મુઆ આખું ઘર ગજવતા હશે અહીં જે ગરીબ પરિસ્થિતિ છે એ ગરીબ પરિસ્થિતિના દર્શન આપણને નીતિ ઠાકોરભાઈના થતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ તો વળી હેતી જણાવે છે તેમ એમાં કયો મોટો રકમનો આંકડો હતો તે વળી શેઠની વાટ જોવા રહ્યું હતું અમારે તો તમારું ખાતું પણ ત્રણ પેઢીથી વીરાખાંટના વારાથી ચાલુ આવે છે ક્યાં આજે નવાઈ છે આમ જે હેતી ઠાકોરભાઈ છે તો ઠાકોરભાઈ તેની સક્રી ભાભી આગળ જે વિનંતી કરે છે એ વિનંતીમાં એક પ્રકારનું દર્દ એક પ્રકારની કરુણા આપણને જોવા મળે છે એમ આપણે જોઈ શકીએ છીએ તો દરુચંદ શેઠ આગળ એ વિનંતી કરતા જણાવે છે કે દરુચંદ શેઠ કોઠીમાં કણી ન હોય ત્યારે તમારે આંગણે ઊભા રહીએ છીએ આજ ત્રણ પેઢીથી વીરાખાટના હાથનું માંડેલું અમારું ખાતું ચાલે છે આ હમણાંના કરજકના વરસ કાંઠા નીકળી છે નકર અમારે ખેતર એક મીઠા સિવાય બધું પાકું આવું જે એની વેદના છે એ હેતી ઠાકરભાઈ અહીં જણાવતી હોય એવું આપણે જોઈ શકીએ છીએ તો વળી એ વધુમાં જણાવે છે કે દરચંદ શેઠ તદ્દન આમ શું ગરબાનું પાઠ્યાવાના એક નન્નો પકડી રાખો છો પેલા વખત પેલા તફતા ખાટને માથે અમારા કરતા દોઢ દેવું હશે